નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આજે તારીખ 5 ડિસેમ્બર 2018 કરંટ અફેર્સ જોઈશું. સૌ પ્રથમ આજનો દિવસ, આજે વર્લ્ડ સોઇલ ડે છે. આ દિવસ ધ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સ એટલે કે IUSS દ્વારા પ્રસ્તાવ મુકાયા બાદ મનાવવામાં આવે છે. વર્લ્ડ સોઇલ ડેની વર્ષ 2018ની થીમ સ્ટોપ સોઇલ પોલ્યુશન એવી રાખવામાં આવી છે. આજે ઇન્ટરનેશનલ વોલેન્ટિયર ડે ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અથવા ઇન્ટરનેશનલ વોલેન્ટિયર ડે છે. આ દિવસ યુનો દ્વારા વર્ષ 1985થી મનાવવામાં આવે છે. કવિ જોશ મલિહાબાદીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 5 ડિસેમ્બર 1894 રોજ મલિહાબાદ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ સબ્બીર હસન ખાન હતું. તેમણે કલીમ નામના સામયિકથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ સમયમાં તેમને શાયર એ ઇન્કલાબનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની આત્મકથા યાદો કી બારાત નામથી લખી છે. તેઓ પ્રસિદ્ધ સામયિક આજકાલના સંપાદક પણ રહી ચૂક્યા હતા. વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો. વર્ષ 1958માં તેઓ ભારતથી પાકિસ્તાન સ્થાયી થયા હતા. વર્ષ 2013માં તેમને પાકિસ્તાન સરકાર દ્વારા હિલાલ એ ઇમ્તિયાઝ ખિતાબ અપાયો હતો, જે પાકિસ્તાનનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ગેટવે ઓફ ઇન્ડિયાને 94 વર્ષ પૂરા થયા છે. ગેટવે ઓફ ઇન્ડિયા 4 ડિસેમ્બર 1924 રોજ ખુલ્લો મુકાયો હતો. આ ગેટ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમના મુલાકાતના સ્મરણાર્થે બનાવાયો હતો, જેના આર્કિટેક્ટ જ્યોર્જ વિટેટ હતા. ગેટવે ઓફ ઇન્ડિયાના બાંધકામની શરૂઆત 31 માર્ચ 1911 રોજ કરવામાં આવી હતી. આ કામ વર્ષ 1924માં પૂર્ણ થયું હતું. ગેટવે ઓફ ઇન્ડિયાની ઊંચાઈ 26 મીટર એટલે કે 85 ફૂટ જેટલી છે. વિશ્વના ન્યૂઝ જોઈએ. નાસા દ્વારા લોન્ચ કરાયેલ ઇનસાઇટ રોબો દ્વારા મંગળ પર સૂર્યાસ્તની તસવીર મોકલવામાં આવી. આ યાન મંગળની સપાટીની ભૌગોલિક સ્થિતિઓનો અભ્યાસ કરી રહ્યું છે. નાસા દ્વારા લોન્ચ કરાયેલું સોયુઝ સ્પેસક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન એટલે કે ISS પર પહોંચી ગયું છે. આ યાનમાં રશિયા, અમેરિકા અને કેનેડાના એમ કુલ 3 અવકાશયાત્રીઓ સામેલ હતા. પોલેન્ડમાં ચાલી રહેલ ક્લાઇમેટ ચેન્જ સંમેલનમાં અપાયેલી માહિતી મુજબ ભારત વર્ષ 2050 સુધીમાં 1 અબજ AC ધરાવતો દેશ બની જશે. હાલમાં ભારતમાં 3 કરોડ લોકો AC વાપરી રહ્યા છે. ગ્રીનહાઉસ ઉત્સર્જન ગેસમાં ભારત અમેરિકા અને ચીન બાદ 3જા ક્રમ પર છે. પોલેન્ડમાં ચાલી રહેલ COP24 એટલે કે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ 24 દરમિયાન આર્થિક મામલાઓના વિભાગ દ્વારા આવશ્યક 3S સ્કોપ, સ્કેલ એન્ડ સ્પીડ એક પ્રતિબિંબ શીર્ષકથી એક ચર્ચાપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ભારતના ન્યૂઝ જોઈએ. ઇસરો દ્વારા દેશનો સૌથી વધુ વજન ધરાવતા ઉપગ્રહ GSAT-11ને ફ્રેન્ચ ગુયાના ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહને બિગ બર્ડ તરીકે ઓળખાવાયો છે, જેનું વજન 5,854 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને ગુયાના સ્પેસ સેન્ટરના Ariane 5 રોકેટ દ્વારા લોન્ચ કરાયો છે. ઇસરોએ અત્યાર સુધીમાં ઘણા બધા વિદેશી ઉપગ્રહોને લોન્ચ કર્યા છે, ત્યારે પોતાનો જ ઉપગ્રહ અન્ય દેશ પરથી કેમ છોડ્યો તેની માહિતી જોઈએ. ઇસરોનું PSLV, GSLV MK-2 અને MK-3 રોકેટ 4 ટન સુધીનો પેલોડ લઈ જવા માટે જ સક્ષમ છે, જ્યારે GSAT-11નો વજન તેનાથી વધુ છે. આ સિવાય દક્ષિણ અમેરિકા સ્થિત ફ્રેન્ચ ગુયાના પાસે લાંબી સમુદ્રી રેખા છે, જે રોકેટ લોન્ચિંગ માટે મદદરૂપ છે. તેમજ ફ્રેન્ચ ગુયાના ભૂમધ્ય રેખા પાસે હોવાથી રોકેટને આસાનીથી પૃથ્વીની કક્ષામાં લઈ જઈ શકાય છે. તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા ગાઝા વાવાઝોડાના લીધે પડી ગયેલા નારિયેળીના વૃક્ષ દીઠ 1,512 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું. સરકાર દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ મુજબ ગાઝા વાવાઝોડાના લીધે તમિલનાડુમાં લગભગ 1 કરોડ નારિયેળીના વૃક્ષ ધરાશાયી થયા છે. નાગાલેન્ડમાં આજથી પ્રથમ સ્વદેશ દર્શન પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 97.36 કરોડની યોજના જનજાતીય સર્કિટ વિકાસ
પેરેન, કોહિમા અને વોખાને નવેમ્બર 2015માં પર્યટન વિભાગે મંજૂરી આપી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય યોજનાબદ્ધ અને પ્રાથમિકતાના આધાર પર વિવિધ સર્કિટનો વિકાસ કરવાનો છે. નવી દિલ્હી ખાતે આજથી ભારત જળ પ્રભાવ સંમેલન 2018 શરૂ થશે. આ સંમેલન કુલ 3 દિવસ ચાલશે. આ સંમેલનનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અને ગંગા નદી વ્યવસ્થા અને અધ્યયન કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ એન ઝાની કેન્દ્રીય નાણાં સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ હસમુખ અઢિયાનું સ્થાન લેશે. તેમની નિયુક્તિ કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા એટલે કે SEC દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ખાસ યાદ અપાવવાનું કે 1 રૂપિયાની નોટમાં કેન્દ્રીય નાણાં સચિવની સહી હોય છે, તેમજ અન્ય ચલણમાં RBIના ગવર્નરની સહી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોડર્ન મલ્ટીપ્લેક્સ અને હેલીપેડ ધરાવતા બસ ટર્મિનલ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આવું કરવાનો ઉદ્દેશ્ય જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના ન્યૂઝ જોઈએ. રાજ્ય સ્તરીય શાસ્ત્રી સ્પર્ધામાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયને 8 ગોલ્ડ મેડલ મળ્યા છે. આ વિદ્યાલયને વિજય વૈજયંતી પુરસ્કાર પણ અપાયો છે. આ સ્પર્ધામાં વિજેતા થયેલા છાત્રો જાન્યુઆરી મહિનામાં ત્રિપુરાના અગરતલામાં યોજાનાર રાષ્ટ્રીય શાસ્ત્રી સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અમદાવાદના કાંકરિયા ખાતે ઈ ટોયલેટ મૂકવામાં આવ્યું છે, જેમાં 1 રૂપિયાનો સિક્કો નાખી અને તેનો વપરાશ કરી શકાશે. આ ઈ ટોયલેટ અનેક સેન્સર દ્વારા સજ્જ છે, જેમાં તેના વપરાશ બાદ તે ઓટોમેટિક સાફ થઈ જાય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા CM વિજ્ઞાન સહાય યોજનાને મંજૂરી આપવામાં આવી. આ યોજનાનો ઉદ્દેશ્ય જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાના વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે સહાય કરવાનો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એટલે કે STI ફંડની રચના કરવામાં આવશે, જેના અંતર્ગત પ્રાથમિક તબક્કે 50 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. બદલતી આબોહવાને ધ્યાને રાખી અને ખેડૂતોની આવક બમણી કરવાના ઉપાયો વિશેની આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી આણંદમાં શરૂ થશે. આ પરિષદનું આયોજન આંતરરાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંસ્થા એટલે કે IWMI દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિષદના સદસ્યો ઢુંડી ખાતે ખેડૂતો દ્વારા સંચાલિત સોલાર સહકારી મંડળીની પણ મુલાકાત લેશે, જેનો પ્રયોગ IWMI અને ટાટાના ઉપક્રમે અમલમાં મુકાયો હતો, તેમજ ત્યારબાદ આણંદના મુંજકુવા ગામે પણ આ પ્રયોગ હાથ ધરાયો હતો. આ પ્રયોગને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા સૂર્યશક્તિ કિસાન યોજના એટલે કે સ્કાય, તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન એટલે કે કુસુમ યોજના શરૂ કરવામાં આવી હતી. 11-13 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે INTERPA એટલે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટીઝના પડકારો અને તેના સમાધાન મુદ્દે ચર્ચા થશે. આ કોન્ફરન્સમાં 50થી વધુ દેશના 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી INTERPA વર્ષ 2017થી સભ્ય છે. રાજ્યપાલ OP કોહલી દ્વારા સ્વ આરતી પંડ્યાના સંસ્કૃત ગ્રંથ વત્સરાજનું રૂપકષ્ટકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રમતગમતના ન્યૂઝ જોઈએ. ક્રોએશિયાના ફૂટબોલ ખેલાડી લુકા મોડ્રિકને વર્ષ 2018નો બેલેન ડી ઓર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ જીતનાર તે સૌ પ્રથમ ક્રોએશિયન ખેલાડી છે. છેલ્લા 10 વર્ષથી લિયોનેલ મેસી અથવા તો રોનાલ્ડોને જ આ એવોર્ડ મળતો હતો. મોડ્રિચને આ વર્ષે ફિફાનો બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો છે. બેસ્ટ યંગ પ્લેયરનો એવોર્ડ ફ્રાન્સના કિલિયન એમ્બાપેને મળ્યો છે. નોર્વેની એડા હેગરબર્ગ એવોર્ડ મેળવનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની છે. મહિલા કેટેગરીમાં સૌ પ્રથમવાર આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે ભારત માટે 58 ટેસ્ટ મેચ, 147 વન ડે મેચ તેમજ 37 T20 મેચ રમ્યા છે. વર્ષ 2011ના વર્લ્ડ કપની જીતમાં પણ તેનું મહત્વપૂર્ણ યોગદાન હતું. વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તારીખ 5 ડિસેમ્બર 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 4 ડિસેમ્બર 2018ના ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. ગઈકાલે
ઇન્ડિયન નેવી ડે હતો. આ દિવસ 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ગઈકાલે ઇતિહાસકાર આરસી મજુમદારનો પણ જન્મદિવસ હતો. તેમનો જન્મ 4 ડિસેમ્બર 1888ના રોજ બંગાળ પ્રેસિડેન્સીના ફરીદપુર ખાતે થયો હતો. તેમને ધ ડીન ઓફ ઇન્ડિયન હિસ્ટોરિયન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કતાર દ્વારા જાન્યુઆરી મહિનાથી ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લેવાયો છે. કતાર એ ઓપેકમાંથી બહાર નીકળનાર સૌ પ્રથમ દેશ બનશે. બેલ્જિયમમાં 65,000 લોકોએ મળી અને ક્લાઇમેટ ચેન્જ માર્ચ યોજી છે. આ માર્ચ યોજવાનો ઉદ્દેશ્ય પોલેન્ડમાં ચાલી રહેલ 200 દેશોની સમિટમાં પૃથ્વીને બચાવવાની કાર્યવાહીમાં દબાણ બનાવવાનો છે. ભારતીય મૂળની અમેરિકી સેનેટર કમલા હેરિસ 2020માં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 5મા સ્થાન પર છે. ઇસરો દ્વારા પ્રક્ષેપિત હાઈસિસ ઉપગ્રહ દ્વારા સૌ પ્રથમ તસવીર મોકલવામાં આવી, જેમાં ગુજરાતના લખપતનો ભાગ દર્શાવાયો છે. ભારતીય સૈન્ય દ્વારા મિશન જય ભારત શરૂ કરવામાં આવ્યું. આ મિશનમાં હોટ એર બલૂનથી પ્રવાસ કરી અને લોકોને સૈન્ય અંગેની માહિતી આપવામાં આવશે. ભારત અને અમેરિકી વાયુસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ એક્સકોપ ઇન્ડિયા ગઈકાલથી કલાઈકુંડા અને પાનગઢ ખાતે શરૂ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 5 ડિસેમ્બરથી એટલે કે આજથી 2.5 લાખથી વધુની લેવડદેવડ પણ પાન કાર્ડને ફરજિયાત બનાવાયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રક બોર્ડ એટલે કે CPCB દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ દેશની 323 નદીઓ પ્રદૂષિત છે. 19 ડિસેમ્બરના રોજ ગીતા જયંતિના દિવસે વડાપ્રધાન મોદી દ્વારા 800 કિલોગ્રામ વજનના ભગવદ્ ગીતાજીનું લોકાર્પણ કરવામાં આવશે. મહારાષ્ટ્રની ભારુલતા પોતાના 2 સંતાનો સાથે ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. 8મું વિશ્વ આયુર્વેદ મહાસંમેલન 14 ડિસેમ્બરથી અમદાવાદ ખાતે યોજાશે. ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં આજથી સ્વાસ્થ્ય ભારત મેળાનું આયોજન કરાશે. આ મેળાનું આયોજન કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સિંધી ભાષાના લેખકો અને કવિઓને એવોર્ડ એનાયત કરાયા છે. સ્લોવેનિયા ખાતે બાયથલોન વર્લ્ડ કપ શરૂ થયો છે, જે 24 માર્ચ સુધી ચાલશે. હોકી વર્લ્ડ કપમાં વર્લ્ડ નંબર 20 ફ્રાન્સ અને સ્પેનની મેચ 1-1થી ડ્રો રહી છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ તેમજ આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. બેલ્જિયમ દેશમાં ક્લાઇમેટ ચેન્જ માર્ચ યોજાય છે. ઓપેકનું પૂરું નામ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે. એક્સકોપ ઇન્ડિયા યુદ્ધાભ્યાસ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચાલી રહ્યો છે. વિશ્વમાં સૌથી મોટા ભગવદ્ ગીતાજીનું નિર્માણ ઇટાલી દેશમાં કરાયું છે. ઓપેકમાં હાલ 15 સદસ્ય દેશ છે. તારીખ 5 ડિસેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. કેન્દ્રીય નાણાં સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પ્રશ્ન 2. COP24માં કોપનું પૂરું નામ શું છે? પ્રશ્ન 3. નાસાએ કયા એરક્રાફ્ટમાં 3 અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા છે? પ્રશ્ન 4. ગેટવે ઓફ ઇન્ડિયા કયા વર્ષમાં ખુલ્લો મુકાયો હતો? પ્રશ્ન 5. વર્ષ 2018નો બેલેન ડી ઓર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com ની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આ વિડીયો વિશેના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો, જેથી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. થેન્ક યુ.